નવસારી રેલવે સ્ટેશન ઉપર પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં સુરતથી મુસાફરી કરી રહેલી એક મહિલા પાસ હોલ્ડર સાથેના બાળકની ટિકિટ નહીં હોવાના મુદ્દે ટીસી સાથે થયેલી બોલાચાલી બાદ મહિલા અને ટીસીએ એકબીજા પર હુમલો કર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી જવા પામી છે. નવસારીના જલાલપોર ખાતે રહેતી દેવી પૂજક સમાજની મહિલા આશા કાવિદિયા તેના બાળકને લઈને સુરતથી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં નવસારી આવવા માટે નીકળી હતી. જોકે નવસારી રેલવે સ્ટેશન પાસે ટિકિટ ચેકર સંજીવ વર્માએ મુસાફર આશા કાવડિયા પાસે ટિકિટ માંગતા તેણીએ પાસ બતાવ્યો હતો. જોકે તેની સાથેના બાળકની ટિકિટ વિશે પૂછતા ટિકિટ નહીં હોવાના કારણે ઉગ્ર બોલાચાલી થતા બંને એકબીજા પર હુમલો કરતા ટીસી સંજીવ વર્મા અને મહિલા આશાને ઇજા પહોંચતા બંનેએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.